देश ने बर्बाद करवा मांगता दुश्मनों से दी जंग लड़वाने बदले देश ना युवाद ने बर्बाद करवा ना पेतरा सोता हशे जमा भारत ना परंपरागत दुश्मन इवा पाकिस्तान पर बॉर्डर ने लागेला पंजाब मा अगाऊ ड्रग्स रैकेट ना पर्दाफाश थाशे तो पाकिस्तान बॉर्डर ने अड़ी ना आवेला गुजरात मा पण नशीला पदार्थ नी हीराफेरी बनी होय जेने पगले सप्ताह पूर्वे राज्य ना डीजीपी द्वारा तमाम जिला एसओजीपीआई साथे मुलाकात करी एनडीपीएस ट्राइब एक मास माटे योजावानी मळेली सूचना बाद प्रथम केस मोरबी मा नोंधाशे जेमा रिक्षा मा गांजानी हीराफेरी करता बे शख्सोने झड़पी एसओजी टीमे 9.5 किलो गांजानो जथ्थो झड़पी पाड्यो छे। રાજ્યના ડીજીપી દ્વારા મળેલી સૂચના અન્વયે મોરબી જિલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ ડ્રાઈવમાં હોઈ દરમિયાન મોરબીમાં એક રિક્ષામાં ગાંજાની હેરાફેરી અંગે મળેલી બાતમીના પગલે ટીમે શહેરના સનાળા રોડ પરના રામચોક ખાતે વોચ ગોઠવી હતી। રિક્ષા નંબર GJ03680 પસાર થતા તેને આંધરી ચેક કરતા રિક્ષામાંથી 9 કિલો 568 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા એસઓજી ટીમે આરોપી હાજીગનીભાઈ ભટ્ટી અને હિતેશ પિતાંબર મારવાડી એમ બે ઇસમોને દબોચી લીધા હતા અને બંને આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી હતી। તો મોરબી એસઓજી ટીમે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરી બે આરોપીને દબોચ્યા છે, તેમજ ગાંજાના જથ્થાની કિંમત 57,407, બે મોબાઈલ કિંમત રૂપિયા 1,000, રિક્ષા કિંમત રૂપિયા 25,000, રોકડ રૂપિયા 200, આમ કુલ મળી 83,667 મુદ્દામાલ જપ્ત કર્યો છે। તેમજ આરોપીની પૂછપરછમાં બંને ઇસમો મિત્ર હોય જેને રાજકોટથી ગાંજો મેળવી મોરબી સહિતના વિસ્તારોમાં વેચાણ કરતા હોવાની કેફિયત આપી છે, જે ઝડપાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ આદરાઈ છે। આમ રાજ્યભરમાં નશાના કારોબાર કરતા ઇસમોને દબોચી લેવા જે ડ્રાઈવ યોજવામાં આવી રહી છે તેમાં પ્રથમ કેસ મોરબીમાં નોંધાયો છે। એસઓજી ટીમે ગાંજાનો મોટો જથ્થો ઝડપી લઈને આરોપીઓને દબોચ્યા છે, તો રાજકોટથી ગાંજો મેળવતા હોવાની કેફિયતને પગલે રાજકોટથી કોણ નશીલા પદાર્થોની સપ્લાય કરે છે। એસઓજી ટીમે દબોચી લીધેલા બંને આરોપીઓ અગાઉ છૂટક ગાંજાનો વેચાણ કરતા હોવાનું પણ પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે। પાર્થ રાડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી।